શબ્દો ઉપર જે આપ્યા છે જો વાંચો અને સમજો. હું સૂચના ગુજરાતી માં વાંચું છું, જુઓ તમે. પહેલો શબ્દ છે આમ, આમ એટલે કે. પછી છે એનમ, એનમ એટલે ચશ્મા. અંગુર એટલે દ્રાક્ષ. એવી રીતે હું તમને ગુજરાતી, જો અહીંયા ચિત્ર દોરેલા છે એના પછીના પ્રશ્નમાં, અને અહીંયા બધાય નામ આપેલા છે. આ જે ખાલી જગ્યા શબ્દ બને છે એ ઉપરના માંથી જ ગોતી લખવાના છે. એટલે આ પાઠ શું સમજાવે છે કે બરાબર સમજીને તમે લખો. જવાબ આપેલા જ છે એટલે જોવો, સમજો અને લખો, જેથી કરીને પૂરા માર્ક મેળવી શકાય. તો જો પેલું ચિત્ર જ કરવું છે તો ચિત્ર દોરવા અશક્ય હોય. આવી રીતના જે બુકમાં છે એવા ચિત્ર આપણે મનમાં બનાવી શકીએ નહીં. તો આપણે શું કરીશું કે જો આપણે ચિત્રની જગ્યાએ મેં શું કર્યું છે તો કે નામનો ગુજરાતી શબ્દ બનાવીને લખ્યો છે, બરાબર. તો તમારે ગુજરાતી પણ યાદ રહી જાય અને તમને આ શબ્દ બનાવતા પણ શીખાઈ જાય અને ખાલી જગ્યા પણ આવડી જાય શબ્દની અને એના જેવો બીજો અક્ષર પણ લખતા આવડી જાય. તો ચાલો પાઠ પાંચમો શબ્દ બનાવો. પ્રશ્ન બીજો છે, ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકીને શબ્દ પૂરો કરો અને પૂરો શબ્દ જે બની જાય પાછો બીજી વાર લખો. તો ચાલો પહેલું ચિત્ર છે અજગરનું, જુઓ બરાબર. તો અજગરનું જો ઉપર આપેલું જ હશે ગોતો જે આવું આના જેવું જો, આમાં ક્યાં છે આ ખાનામાં ગોતો, તો જો આ અહીંયા છે ને છેલ્લે લાસ્ટમાં પહેલી લાઈનમાં છેલ્લે છે. તો અજગરને આપણે હિન્દીમાં કેમ લખીશું તો કે છે અ, જો અ જ ગર. જો અહીંયા જો ચિત્ર થઈ ગયું, આ જે શબ્દ છે એવો થઈ ગયો અને નામ પણ સાચું થઈ ગયું. આ જે છે ને એવું જ અહીંયા લખવાનું છે અ જ ગર. નીચે જે તમને દુધિયાના લખી છે ને એમાં લખી નાખવાના જેવું છે, અને જે ખાલી જગ્યા ઉપર છે એમાં ખાલી અ કરવાનું, અને આ એની નીચે ગુજરાતી લખી નાખો જેથી કરીને તમને ગુજરાતી પણ આવડી જાય અજગર, બરાબર. હોશિયાર બાળકો માં કેવું જ ન પડે, ગુજરાતી બાજુમાં તમારે જગ્યા ઘણી છે ચિત્રની બાજુમાં, ગુજરાતી લખી નાખો જેથી કરીને તમને ગુજરાતી પણ આવડતું જાય. હવે છે કેરી, કેરી નું ચિત્ર છે તો અહીંયા શું લખીશું હિન્દીમાં કેરી ને શું કહેવાય આમ, અહીંયા કરીશું આ આમ, એના જેવો જ બીજું લખીશું ના આમ. દુધિયા લીટી એવી છે એમાં પણ તમારે પેન્સિલથી લીટી કરવાની છે, આમ લખવાનું છે, આમ એટલે કે. હવે ત્રીજું છે ઇમલી એટલે આમલી. આમલી ને હિન્દીમાં શું કહેવાય તો કે છે ઇમલી. તો તો જે આમાં જો મલી અહીંયા શું લખવાનું રહી જાય છે ઈ, તો એના જેવું બીજું અહીંયા લખશું ઇમલી, ઇમલી એટલે આમલી. પછી છે શેરડી નું ચિત્ર છે, જો તો શેરડી ને હિન્દીમાં શું કહેવાય તો જો આમાં ગોતો જો એકો એકો છે તો આગળ શું લખીશું ઈક, ઈક કેવો આવશે માત્રા વાળો ઉપર ગોળ રેખા આવશે ઈક એટલે શેરડી. પછી એના જેવું બીજી વાર નામ લખીશું જેથી કરીને આપણને પાકું થઈ જાય ઈક એટલે શેરડી. પછી ચિત્ર છે ઘોડ, જો ઘોડ ની હિન્દીમાં શું કહેવાય ઉલ્લુ, તો ઉ કરવાનો છે અહીંયા એટલે આ શબ્દ થઈ જાય પૂરો. એના જેવો બીજો નીચે શબ્દ લખવાનો છે, ઉધ્યા લાઈન છે એટલી છે ને એમાં, ચાલો એમાં લખો ઉલ્લુ. પછી છે ઉન, ઉન નો ગળો છે જો, તો એમાં ઉન ની ગુજરાતીમાં આવી રીતના લખાશે આખો ઉન, તમે પણ લખી નાખો ગુજરાતી, અને હિન્દીમાં ઉન કેવી રીતના લખાશે ઉપરના ન વડે તો ગોતો તો ચાલો રીતના, બરાબર. આ ઉન અહીંયા પણ પાછું આપણે લખી નાખશું ઉન બીજી વાર. હવે બાજુના કોષ્ટકમાં જુઓ એની બાજુમાં ઋષિ, ઋષિ ને ગુજરાતીમાં ઋષિ જ લખાય છે પણ અહીંયા પણ ઋષિ નો રૂ કરી નાખશું અને અહીંયા બીજી વાર લખી નાખશું ઋષિ, ઋષિ એટલે ઋષિ. પછી એકલો કરીને એકો છે એને ગુજરાતીમાં એક લખાય છે પણ હિન્દીમાં શું કરાય છે જો અહીંયા ઉપર જ છે તમારે ગોતતા જશો તો એક શબ્દમાં ભૂલ નહીં પડે, હજી ઘણું સહેલું ચાલે છે. પછી આપણે ગુજરાતી ના વાક્યો હિન્દી વાક્યો આવશે. પછી ચિત્ર છે ચશ્માન, એ નક એટલે ચશ્માન, તો ચશ્માન ને શું કહેવાશે એ નક એટલે અહીંયા કરીશું એ નક. પછી એવો શબ્દ બીજી વાર લખીશું એ નક એટલે ચશ્મા, લખવાની પ્રેક્ટિસ થઈ જાય. પછી છે ખાંડણી, ખાંડણી ને હિન્દીમાં શું કહેવાશે તો કે છે ઓખલી,
અહીંયા પણ આપણે બીજી વાર લખીશું ઓખલી ઓખલી એટલે ખાંડણી પછી છે એક જો સ્ત્રીનું ચિત્ર છે ઔરત તો ઔરત ને ગુજરાતીમાં કહેવાશે સ્ત્રી અહીં આપણે કહીએ ઔરત પહેલા તો ખાનો લખશું અને પછી આ કો શબ્દ લખીશું ઔરત પછી ચિત્ર છે દ્રાક્ષનો ગુચ્છો જો આ તો બધાને ખબર હોય દ્રાક્ષ તો દ્રાક્ષને હિન્દીમાં શું કહેવાય અંગૂર ચલો અ કરો માધ્યમિક ઉપર અંગૂર બરાબર નીચે બીજી વાર લખો અંગૂર બરાબર આવી રીતે આ કઈ સંજ્ઞા પૂરું થયું પણ શબ્દ આમાંથી ગોતીને આપણે લખ્યા હવે તમારે શું કરવાનું છે હોમવર્ક ની અંદર સાંભળો જેથી કરીને તમને પાક્કું થઈ જાય તો આ બધા ચિત્રો છે આ ચિત્રો છે એ દોરવાના કઈ થતા નથી આજે આ બધા છે ને નામ એ બધા નામનું ગુજરાતી કરવાનું છે બરાબર હિન્દી અને ગુજરાતી અહીંથી લખો તો ભલે અને આ પાઠ લખો તો પણ ભલે કોઈ પણ એક જ એક શબ્દ ત્રણ વાર લખવાનો છે આમ એટલે કેરી આમ એટલે કેરી આમ એટલે કેરી પછી એના એટલે ચશ્મા એના એટલે ચશ્મા અહીંયા આડું અવળું છે અહીંયા જોશો તો અ આ ઈ ઈ ઉ ઉ રુ એ ઐ ઓ ઔ અં અહીંયા આખા સ્વરની લાઈન છે તો શું સેલ કરે શું શીખી તો આપણને ઝડપથી આવડે તો કે છે આવી રીતના લખી દો આમ તો આટલું અવળું છે એટલે આ ચિત્ર જોતા જાઓ ગુજરાતી લખતા જાઓ અને ત્રણ વાર લખો બરાબર આ બધા સ્વરના સ્વર છે સ્વરના અક્ષરો છે બધા જો અ થી ચાલુ કરી અ આ ઈ ઈ ઉ ઉ રુ એ ઐ ઓ ઔ અં અને અ માં અમાંથી શબ્દ બનતો નથી એટલે અહીંયા ઋષિ ઉમેરાઈ ગયો છે બરાબર અમાંથી નમ થઈ શકે આવી રીતે આ જ શબ્દ ગુજરાતી સાથે કેટલી વાર લખવાનું છે ત્રણ વાર તમારી રફબુકમાં લખો અને અક્ષર સારા કરવા પ્રયત્ન કરો ગુજરાતી પાકું કરી નાખો અસ્તુ